સ્કૂલના આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત ફાઉન્ડર શ્રી રામજીભાઈ માંગુકિયા, એમની સાથે એમની ટ્રસ્ટીની સમગ્ર ટીમ, આ સ્કૂલના પ્રિન્સિપલ, ટીચર્સ અને જેમના માટે આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે એવા 12th સ્ટાન્ડર્ડના દીકરા અને દીકરીઓ, હમણાં જ રામજીભાઈ સાથે હું વાત કરતો હતો કે પોલીસને ટૂંકમાં હંમેશા દોડવાનું હોય, એટલે હમણાં જ મને મેસેજ આવ્યો કે ભાઈ તું કહાં હો, લાસ્ટ ફાસ્ટ ચલે આવો, તો ઉસકા નામ પોલીસ હોતા હૈ. બરાબર, આજનું આપનું જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં મને શરૂઆતમાં જે તમારા વિતરણ આર્ટ જોવાનો મોકો મળ્યો, તમે લોકો ધોરણ 1 થી 1st સ્ટાન્ડર્ડથી 12th સુધીની કેરિયર જે લોકોએ કાપી છે, અમુક લોકો કુછ એસે લોગ હૈ કે જિન્હોને 11th 12th કક્ષા મેં મતલબ એન્ટ્રી લેકે અભી 12th ખતમ કરકે આપ નિકલ રહે હો, એસે કોમર્સ ઓર સાયન્સ કે આપ સભી સ્ટુડન્ટ. મેં દેખ રહા થા કે સ્કૂલ મેં આયે, બેન્ચ પે અપના નામ લિખા, પેન્સિલ સે નામ લિખા, દોસ્ત બનાએ, ટીચર કી ડાંટ ભી ખાઈ, માર ભી ખાઈ ઓર પઢાઈ ભી કી, ઓર ઉસકે બાદ આપ લોગ યહાં સે નિકલ રહે હૈ. મેં સમજતા હું કી તુમ્હારી એન્ટ્રી જો સ્કૂલ મેં હુઈ થી ઓર ઉસકે બાદ અભી જો તુમ નિકલ રહે હો, તો અભી તુમ્હારા જો એજ હૈ 12th પાસ કરકે જો ભી નિકલ રહે હૈ, આપકી જો એજ હૈ વો એજ દો તીન ચીજો મેં બહોત ઇમ્પોર્ટન્સ હૈ. એક તો હર કિસીને કુછ ન કુછ, યહાં ગાના ભી ચલ રહા થા, કુછ ન કુછ સપને દેખે હોંગે, અગર નહીં દેખે હૈ તો આપ પ્લીઝ દેખીએ કે હમકો કલ ક્યા બનના હૈ, હમકો કલ ક્યા બનના હૈ, કાલે શું બનવાનું છે. એ ટાર્ગેટ જો તમારા પાસે નહીં હોય, જે રીતે અહીંયા ભણ્યા છો, અભ્યાસ કર્યો છે અને અહીંયાથી જઈ રહ્યા છો, રૂટીનમાં કોલેજમાં ગયા અને રૂટીનમાં કોલેજ પૂરી થઈ ગઈ અને પછી ક્યાંક જોબ મળી ગયા અથવા નથી મળ્યા, ફાધર મધરના બિઝનેસમાં તમે જોઈન થઈ ગયા, તો એના કંઈ મતલબ નથી રહેતા. તો પહેલી વાત હું એ કહેવા માગું છું કે સપના દેખ્યા હોય તો ગુડ, કેટલાય દેખ્યા છે હાથ ઊંચા કરો, વેરી નાઇસ, લગભગ 70%. તો સપના દેખ્યા છે, બાકી રહેલા 30% છે એમને સપના દેખવા માટે હું અહીંયાથી આહવાન કરું છું. સપને દેખીએ તભી મતલબ કુછ ચીજે સાકાર હોતી હૈ. એક મિનિટ મેં મેરી બાત બતાઉંગા કે મેં પહાડીઓ મેં સે, મહીસાગર જિલ્લે કી પહાડીઓ મેં સે આયા હુઆ લડકા, અમદાવાદ મેં 10th પાસ કરકે અમદાવાદ મેં ગયા, ઓર અમદાવાદ મેં ડાયરેક્ટ 12th કી એક્ઝામ દેને કે બાદ મેને કોલેજ કી, કોલેજ કરને કે બાદ મેં 3 સાલ, એલડી આર્ટ્સ કોલેજ બહુ બડી મતલબ નામવાલી કોલેજ હૈ, 3 સાલ કોલેજ ફર્સ્ટ હુઆ, ઓર ઉસકે બાદ મેને એમએ કિયા, તો એમએ મેં મેં પૂરે ગુજરાત મેં ફર્સ્ટ હુઆ, તો એમએ ગોલ્ડ મેલાડિસ હુઆ. તો યે કુછ સપને મેને દેખે થે, ઓર ઉસકે બાદ મેરી સફર યહાં જો બતાઈ ગઈ કે મેને શરૂઆત કી મતલબ પ્રોફેસરશિપ સે, મેને બચ્ચે ભી બઢાએ હૈ, ઉસકે બાદ મેં સેલટેક્સ ઓફિસર રહા, નોકરી ઢૂંઢને કે લીએ રેલવે મેં બેઠ કે બોમ્બે જા કે રેલવે સ્ટેશન સોને કે બાદ દૂસરે દિન એક્ઝામ દેને કે બાદ ભી વાપસ મતલબ આને કે બાદ વો કેરિયર રહી, કરતે કરતે મતલબ મેં ડાયરેક્ટ એસીપી મેં મતલબ ડેપ્યુટી એસપી મેં સિલેક્ટ હુઆ, ઓર મેને 3 પ્રમોશન લેકે આજ મેં એડિશનલ સીપી કે તોર પે સુરત મેં પોસ્ટેડ હું. તો સપના મેને યે દેખા થા, મેરે મુખ તો જાના થા આર્મી મેં, બરાબર હૈ, તો સપના મેને દેખા થા વર્દી વાલા, તો મતલબ એસે એસે રૂકે રૂકતે મેં આ ગયા પોલીસ ડિપાર્ટમેન્ટ. તો આપકો યે કહેતા હું પહેલે કે સપના દેખો. દૂસરી બાત, યે જો યંગ જીતને બોયઝ એન્ડ ગર્લ્સ હૈ, અભી કિશોર અવસ્થા આપકી મતલબ ખતમ હોને વાલી હૈ, અભી મતલબ જવાની શરૂ હોને વાલી હૈ, ઉસમે જીતની ભી ચીઝે જો ગંદગી આતી હૈ, મુશ્કેલી આતી હૈ, વો ઇસમે આયેગી.
तो आप सुन रहे हैं अभी, मतलब सिटी में कहीं छोटे बड़े क्राइम होते हैं, सबसे बड़ा क्राइम आप समझते हैं जो लड़के करते हैं कि ड्रग्स की बात करते हैं कि सिटी में मतलब अभी यंग ड्रग्स ले रहे हैं, कॉफी शॉप में जाके भी कुछ ड्रग्स ले रहे हैं, बराबर कॉलेज में जाओगे ये सब गंदगी तुमको मतलब टच करने की कोशिश करेगी। तो इस गंदगी को टच नहीं होने देना है, तुम्हारा मोटो तुम्हारा हेतु सिर्फ और सिर्फ पढ़ाई होना चाहिए, बराबर सपने देखे हैं अगेन पढ़ाई। तीसरी बात, जो पढ़ाई करते हो, मेरे को याद है कि पढ़ाई करते करते आज रमकड़ू है ना, तमने बधाने खबर है, आ एक रमकड़ू है अने एक रोग है, दिस इज अ मतलब एक बीमारी है, ये बीमारी सबके साथ अभी जुड़ी हुई है और वो पूरी जिंदगी रहने वाली है। तो इस बीमारी को सिर्फ काम के लिए यूज करो, पढ़ाई के लिए यूज करो। रात को बैठे बैठे हाय हेलो क्या छे, हूँ तो छूटी गई, तू आवी के केम, हूँ तो अहियाँ थी बारमू पास करी जती रही, हवे कॉलेज में मळीशुं, हूँ तो जतो रह्यो, दिस इज अ डर्टी थिंग, बराबर है। पॉजिटिव थिंग में मैं कॉलेज जा रहा हूँ, ये चीज ये बुक्स लेके आओ मिलेंगे, वो सही है, बस बाकी की चीज रात को पढ़ते 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 मतलब चेट करते हैं, और चेट में फिर जो गंदगी आती है और गंदगी घुस जाती है तो उसमें से फिर कोई निकलता नहीं है, तो इसमें मत घुसना। कॉलेज में जाके ये चीज आएगी आपको, मतलब कामरेज वाला इश्यू पता है, जो बेटी थी पाटीदार बेटी उसके साथ जो चीज हुआ, बराबर, तो इसी चीज अपने साथ न हो, इसके लिए गंदगी में भी नहीं घुसेंगे। और हम लोग पूरी सिटी में महिला सशक्तिकरण के लिए जो प्रोग्राम कर रहे हैं, कॉलेज है या स्कूल है, तो उसको आप मतलब पकड़िए, और कोई भी आदमी जो मतलब गंदी नजर से देखे या उसका इरादा जो गंदा हो सकता है, बराबर, वो अपने अपना भाई भी हो सकता है, अपने परिवार में ही हम परिवार से ही हो सकता है। फेनिल ने बात करिए तो फेनिल जे आरोपी छे ये टूंकमां ई ज समाजनो दीकरो छे, एटले आपणो दीकरो छे, पण एने गंदगी घुसी गई हती अने दीकरी साथे जे पण थयुं तमे बधा जाणो छो, तो एवुं आपणी साथे नहीं थाय एना माटे पोलीस काम करी रह्या छे, पण पहेला तमारे सुधरवुं पड़े, अहींया बेठेला टीचर्स छे एमने सुधरवुं पड़े, टीचर्सना मां बापने सुधरवुं पड़े कि अपना दीकराओं ने शू करी रहा है एनी वॉच एनी नजर राखी। तो कॉलेज में जाइने तमे सारू एज्युकेशन लेशो, हूँ आ सीटी में पोस्टेड छो एज आईपीएस ऑफिसर, तमने कॉलेज में जसो एटले घनी बधी क्वेरीस अने प्रश्न आवशे हुं मानुं छुं, गमे त्यारे तमे मारा टाइम लईने, रामजी भाई मारा बहु अंगत मित्र छे, टाइम लई मने कॉल करी अने तमे आवी शको छो के सर अमे गाइडन्स माटे आपनी पासे आववा मांगीए छीए, बराबर छे, हूँ टाइम आपीश, तमने गाइडन्स पण आपीश, बराबर छे। लाइफ में तमारी जिंदगी में आजी घणा बधा टूंकमां तमारे मेळवाना छे, अने आटली सरस संकुल वाली जे स्कूल छे ए स्कूलना नाम पण रोशन करवाना छे। मेरी जो वो नलिये वाली मतलब कच्ची दीवारों वाली जो स्कूल है वो अभी तक है, और मैं अभी तक जो मेरे गुरुजी है उनको जाके मिलता हूँ, बहुत बुढ़े हो गए, मेरी स्कूल में भी अभी तक जाता हूँ। तो तुम्हारे को ये रेडियंट स्कूल है उसका नाम बड़ा करना है, बराबर है, और ये करोगे, मैं ऐसी मेरी मतलब तमन्ना और इच्छा है। बाकी तो आप लोग पढ़े हुए हैं, ट्वेल्थ तक गए हैं, इंग्लिश मीडियम में पढ़े हैं, आपका जो बेस है वो नाइस और वेरी गुड बेस, बराबर, तो ये आपको अच्छे बेस की वजह से आगे जहां भी जाओगे वो मदद रूप होगा। और लास्ट, क्योंकि मेरे पास मतलब अचानक मेरा शेड्यूल चेंज हो गया है, जितने भी लड़के लड़कियां दोस्त आप सब लोग हैं यहां से जा रहे हैं, मैंने देखा वो मतलब तुम्हारी दो जो यहां से पेश की गई एमां फक्त एज वात हती कि भाई आपणे आपणो क्लास नथी भूलवानो, अपने अपना मित्रों ने नहीं भूलवानो, अपने अपना टीचर्स ने नहीं भूलवाना, सबके साथ दोस्ती बनाए रखना है। तो ये लास्ट दो वर्ड्स में मेरे मैं आपको गा के बताता हूँ, वो तुमको पूरी लाइफ में याद
रहेंगे और उसके बाद मेरी बात खत्म हो जाएगी। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे। हर तेरी जीत मेरी जीत, तेरी हार मेरी हार, सुने मेरे यार। हर तेरा गम मेरा गम, तेरी जान मेरी जान, ऐसा अपना प्यार। हर जान से भी खेलेंगे तेरे लिए ले लेंगे, हर जान से भी खेलेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी। ये दोस्ती हम नहीं तोड़ेंगे, हम नहीं तोड़ेंगे। थैंक यू। जय भारत। जय हिंद।